સુરતની 12 સહિત દક્ષિણ ગુજરાતની 28 બેઠક તથા રાજ્યની કુલ 182 બેઠક પર ગુરુવારે સવારે 8 કલાકે મતગણતરી શરૂ થઈ જશે, પરંતુ રાજકીય વિશેષજ્ઞો અને સટ્ટાખોરીઓ પોતપોતાના મંતવ્યો વ્યક્ત કરતા થઈ ગયા છે, કારણ કે સટ્ટા બજારમાં દાવ પર લાગી ચૂકેલા છે ₹1000 કરોડ. વર્ષ 2012ની વિધાનસભાની ગુજરાતની ચૂંટણીના પરિણામો ઉપર દેશનું તો ખરી જ, પરંતુ વિદેશી દેશોની પણ આંખ છે. કારણ કે ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પક્ષોએ પોતપોતાની જી જાન તોડ મહેનત લગાડી દીધી છે અને પોતપોતાના ઉમેદવારોને આ સત્તાની રમતમાં લડવા માટે ઉતારી દીધા હતા. પરંતુ કોણ જીતશે એ તો હાલ કોઈ ઉમેદવારો દાવો નથી કરી રહ્યા, પરંતુ સત્તા બજારના સતોડિયાઓનો દાવો છે કે ફરી એકવાર એટલે કે ત્રીજી ફેરી મોદી સરકાર બનાવશે. સતોડિયા એમ પણ જણાવી રહ્યા છે કે ભાજપ ઓછામાં ઓછી 110 બેઠકો ઉપર વિજય મેળવશે. ઉપરાંત સતોડિયાઓ એમ પણ દાવો કરી રહ્યા છે કે કોંગ્રેસને માત્ર 50 બેઠકોથી સંતોષ માનવો પડશે, જ્યારે ત્રીજો મોરચો એટલે કે ગુજરાત પરિવર્તન પાર્ટી કેશુભાઈ પટેલને માત્ર 3 બેઠકો મળશે એવું વધુમાં સતોડિયાએ જણાવ્યું હતું. બજારમાં આજે 100 સીટ બીજેપીની અમે ધારીએ છીએ, એમાં 17 પૈસાનો ભાવ છે. એટલે તમે જો 100 રૂપિયા 100 સીટ પર લગાવો તો તમને 17 રૂપિયા મળે, અને ત્યાર પછી 110 સીટના 55 પૈસા છે, ત્યાર પછી 120 સીટના 2 રૂપિયાના 20 પૈસા જેવો ભાવ રાખેલો છે, અને 125 પછી તો 3 રૂપિયાના 75 પૈસા છે. એટલે બુકીઓનું એવું માનવું છે કે 119થી વધુ આવતી નથી. રહ્યો સવાલ આ વખતે પરિવર્તન પાર્ટી કેશુબાપાની જે ઊભી કરી છે એમાં બુકીઓ માત્ર 3 સીટ એમની મૂકે છે, 3 સુધી એમને ઇક્વલ ભાવ છે, અને 3 પછી જો 4-5 એવી સીટનો 2 રૂપિયા ભાવ થાય છે, 5 પછી 3 રૂપિયા ભાવ થાય છે. ઇન શોર્ટ એની બી કોઈને એના પર એટલું કોઈ લગાવવાવાળું પણ નથી, એનો ધંધો ઓછો છે. સતોડિયાઓના કેવા અનુસાર ગુજરાત વિધાનસભાના જાદવી અંક કેવા રહેશે તેના ઉપર કરો એક નજર. ભાજપને જો 100 બેઠકો મળશે તો 17 પૈસા, 110 બેઠકો મળશે તો 55 પૈસા, 120 બેઠક મળશે તો 2 રૂપિયા 20 પૈસા, અને જો 125 બેઠકો ઉપર ભાજપ વિજય મેળવશે તો 3 રૂપિયા 75 પૈસાનો ભાવ ચાલી રહ્યો છે. એવી જ રીતે કોંગ્રેસમાં પણ જો કોંગ્રેસને 50 બેઠકો ઉપર વિજય મળશે તો એને 27 પૈસા, 60 બેઠકો હશે તો 1 રૂપિયો 10 પૈસા, અને જો કોંગ્રેસ 65 બેઠકો ઉપર વિજય મેળવશે તો 17 રૂપિયાનો ભાવ છે 2 રૂપિયા 25 પૈસા. અને કોંગ્રેસનું તમે આ વખતે ચિત્ર જુઓ તો બુકીઓ એમાં 50 સીટ રાખે છે, 50 સીટ એમની ધારણા છે બુકીઓની, અમારા બુકીઓની 50 સીટની જે ધારણા છે એ અમે એવું માનીએ છીએ કે 50 સીટનો ભાવ અમે 27 પૈસા રાખેલો છે. 60 સીટ જો આવે તો 1 રૂપિયો તમે લગાવો તો તમને 1 રૂપિયાના 10 પૈસા મળે છે, અને જો તમે એની ઉપર 65 સીટ હોય તો 2.25 રૂપિયાનો ભાવ છે. ઇન શોર્ટ કોંગ્રેસની પણ બુકીઓ 60 સીટથી વધુ માનતા નથી. વર્ષ 2012ના ગુજરાતના વિધાનસભાની ચૂંટણીના ઐતિહાસિક મતદાન થતા સતોડિયાઓ પણ હેરાન પરેશાન થઈ ગયા હતા, અને મતદાનના કેટલાક મહિનાઓની મહેનત ઉપર પાણી ઢોળાઈ ગયું હોય તેવું બનવા પામ્યું હતું, જેના કારણે સતોડિયાએ જૂના સોદા કેન્સલ કરવા પડ્યા હતા અને ફરીથી નવા ભાવો પાડી નવા સોદા કરવા પડ્યા હતા. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તા બજારમાં એકદમ કન્ફ્યુઝ ઊભું થયું હતું, ઘણી અટકળો થઈ, કારણ કે જે રીતે મતદાન થયું એ આજ સુધીમાં નહીં થયું એવું એક ઐતિહાસિક મતદાન થયું. એના કારણે બુકીઓએ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી, આગલા સોદાઓ બી જે મોટા હતા એ લગભગ કેન્સલ કર્યા હતા. હાલ તો રાજકીય વિશેષજ્ઞો અને સટોડિયાઓના આંકડા આશરે એક સમાન ચાલી રહ્યા છે. મોટી માત્રામાં મતદાન થવાના કારણે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી પોતપોતાની સરકાર બનાવવાની વાતો કરી રહ્યા છે, પરંતુ સત્તા બજારમાં તો કોઈ બીજા જ આંકડા ચાલી રહ્યા છે. કારણ કે કોઈ વ્યક્તિ ભલેય ચૂંટણીના સમાચાર ચૂકી જાય, પરંતુ સટોડિયાઓ આ બાબતે હંમેશાની જેમ એમની આંખ ખોલી જ રાખતા હોય છે. ગુજરાત ચૂંટણીના પરિણામો ગુરુવારે ખબર પડી જશે, ત્યારે રાજકીય વિશેષજ્ઞો અને સત્તાખોરીઓ અલગ અલગ મંતવ્ય બતાવી રહ્યા છે. ઘણી ફેરી સત્તાખોરીઓ હારીને પણ જીતી જતા હોય છે, કારણ કે દાવ પર લાગી ચૂકેલા છે 1000 કરોડ રૂપિયા. પરંતુ હવે જોવાનું એ રહેશે કે કઈ રાજકીય પાર્ટી બહુમતી સાથે સરકાર રચશે. કેમેરામેન રાકેશ બ્રહ્મભટ્ટ અને હિતેશ ચિત્રોડા સાથે આઝમ સાલે, ગુજરાત.